દિવાળી આવતા જ સાવરકુંડલામાં લોકો મોટી સંખ્યામાં પહોંચી જાય છે, કારણ કે આ રાત્રે અહીં ખેલાતા ઇનગોરિયા યુદ્ધને એક અલગ જ રોમાંચ હોય છે તેનું, અને તેને જોવા માટે લોકો અચૂક ત્યાં પહોંચતા હોય છે. આ યુદ્ધના જો દ્રશ્યો તમે જોઈએ તો તમે ઘણા આ દ્રશ્યો તો જોયા હશે, પણ આ ઇનગોરિયા કઈ રીતે તૈયાર થાય છે આજે અમે એ બતાવીએ તમને. હોય છે હાથમાં હથિયાર, લડાય છે બે જૂથ વચ્ચે યુદ્ધ. દિવાળી ટાણે જ જામે છે જોરદાર યુદ્ધ. કેવી રીતે તૈયાર થાય છે ઇંગોરિયા? સાવર અને કુંડલા વચ્ચે થતા ઇંગોરિયા યુદ્ધને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ યુદ્ધ જોવાનો લહાવો લે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ ઇંગોરિયા કઈ રીતે તૈયાર થાય છે. દિવાળીના 2.5 મહિના પહેલા જ તેને બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે. સાવરકુંડલા વિસ્તારમાં આ ઇંગોરિયાનો છોડ છે, જેમાંથી ચીકુ જેવું થતું ફળ તેને ઇંગોરિયું કહેવાય છે. તેને તોડીને, સૂકવીને, તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરિયામાં દારૂખાનું ભરવામાં આવે છે. આ દારૂખાનું કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભૂક્કો કરાય છે, તેમાં ગંધક સુરોખાર ભેળવી આ દારૂખાનું તૈયાર કરવામાં આવે છે. લગભગ 2 થી 2.5 મહિના પહેલા ટોટલ મહેનત, માનો કે ઝાડ ઉપરથી તોડવાના, પ્લસ ઘરે લાવી અને છાલ ઉખડવાની, પછી સૂકવવાના, હોલ પાડવાના, અંદરથી મીંજ કાઢવાનું, પછી બધું એકદમ સાફ થઈ જાય ત્યારબાદ જાતે જ લાકડાના કોલસાનો અથવા સુરેખાર એવી બધી અલગ અલગ વસ્તુ આવે છે એ ભેળવી મિશ્રણ કરી અને હું જાતે દારૂ બનાવી અને ઇંગોરિયા ભરું છું. થોડા વર્ષોથી ઇંગોરિયાના વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. ઇંગોરિયા મુશ્કેલીથી મળે છે અને તેમાં સખત મહેનત પણ પડે છે, તેથી તેનું સ્થાન હવે કોકડાએ લીધું છે. સાવરકુંડલામાં તૈયાર થઈ રહેલા હજારો ઇંગોરિયા અને કોકડા એક જ રાતમાં સામસામે ફેંકીને ખતમ કરાય છે, જે રમત અતિ રોમાંચિત અને દુર્લભ હોય છે. સાવરકુંડલાની અંદર અમારે છેલ્લા રજવાડા વખતથી ઇંગોરિયા અને કોકડાની રમત રમાઈ રહી છે, જે જોવા માટે આજે લોકો ઘણા સિટીમાંથી જોવા આવતા હોય છે, જેવી રીતે અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, મુંબઈ છે, આ જગ્યાએથી બધા જોવા આવતા છે અને આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ફટાકડાની લડત માત્ર સાવરકુંડલામાં જ યોજાય છે, જેમાં શહેરના યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે. અગાઉ અહીંયા સાવર અને કુંડલા એમ બે અલગ અલગ ગામ હતા અને વચ્ચેથી નાવલી નદી પસાર થાય છે. બંને ગામના લોકો વચ્ચે ઇંગોરિયા દારૂ ગોળો ભરી સળગતા ઇંગોરિયા એકબીજા સામે ફેંકવામાં આવે છે. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી.